નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પાઠ નંબર 14 એટલે કે વિવિધતામાં એકતા જે પાઠ છે એના વિશે અભ્યાસ કરવાની શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ પાઠનું નામ જ છે વિવિધતામાં એકતા, બરાબર? તો વિવિધતા એટલે શું? વિવિધતા એટલે કે અલગતા, જુદાપણ, કે કઈ બાબત કઈથી શેનાથી અલગ પડે છે, જુદાપણું છે. તો આપણા દેશમાં ઘણી બધી બાબતો એવી છે કે જે એક બાબતથી બીજી બાબત શું છે, જુદી પડે છે, એટલે કે વિવિધતા ધરાવે છે. બધા વિશ્વના ઘણા બધા દેશો જે છે એ બધા દેશોમાં ભારત દેશ એવો દેશ છે, ભાતીગળ દેશ કહેવાય છે આપણો દેશ. એટલા માટે કેમ કે માં બધા જ પ્રકારની વિવિધતા સમાવેશ થાય છે. બીજા દેશની સરખામણી કરીએ આપણે તો બીજા દેશની સરખામણીમાં આપણા દેશમાં બધી બાબતમાં વિવિધતા બીજા દેશની સરખામણીમાં વધારે જોવા મળે છે. એટલા માટે ભારત દેશને ભાતીગળ દેશ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા બધા જ પ્રકારની બધી જ બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. કેવી કેવી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે? કે તો કે ધર્મ, અલગ અલગ બધા પ્રકારના ધર્મ પાળતા લોકો છે બીજા દેશની સરખામણી આપણા દેશમાં ઝાઝા છે. બધા જ પ્રકારના ધર્મ પાળતા લોકો છે આપણા ભારત દેશની અંદર વસતા આપણે જોવા મળે છે. ધર્મ છે, પછી છે ખોરાક, તો કે અલગ અલગ પ્રકારનો ખોરાક ખા બધાના લોકોનો ખોરાક છે એ અલગ અલગ તમને જોવા મળશે. કોઈ માંસાહારી છે, કોઈ શાકાહારી છે. માંસાહારી અને શાકાહારીમાં પણ અલગ અલગ પ્રકારનું ભોજન જમતા લોકો તમે જોઈ શકો છો. પછી તો કે પોશાક, પોશાકની બાબતમાં તો કે તમે થોડુંક ગામ બદલે એટલે તમને જોવા મળશે કે થોડાક વિસ્તારની અંદર લોકો જેમ કે સાડી પહેરતા હોય, કોઈ સ્ત્રીઓમાં જોઈએ તો અમુક વિસ્તારની અંદર લોકો પાયજામો પહેરતા હોય, તો અલગ અલગ આવી રીતે આપણા દેશની અંદર જુદા જુદા પોશાક પહેરતા લોકો તમે જોઈ શકો છો. જેમ કે રાજસ્થાનના લોકો છે તો એનો પોશાક છે તમે જોઈ શકો છો કે અલગ હોય. પંજાબી લોકો છે તો એનો પોશાક પણ કેવો છે, અલગ છે. ગુજરાતી લોકો છે તો એનો પોશાક પણ અલગ છે. એવી રીતે રીતિ રિવાજ જોઈએ તો કે ભારત દેશની અંદર જુદા જુદા પ્રકારના રીતિ રિવાજો પરંપરાઓ છે આપણને જોવા મળે છે, બરાબર? જે જે ધર્મ પાળતા હોય, જે જે વિસ્તારની અંદર તમે રહેતા હોય તો એની અંદર અલગ અલગ ધર્મના અલગ અલગ રીતિ રિવાજ ધરાવતા લોકો તમે જોઈ શકો છો. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે વિવિધતા એટલે શું? તો કે બીજા દેશની સરખામણીમાં આપણા દેશની અંદર કઈ કઈ બાબતોમાં, તો કે દરેક બાબતો, ઘણી બધી બાબતો એવી છે કે જેમાં વિવિધતા આપણા દેશમાં છે. એમાં જોઈએ તો ખોરાક, પોશાક, ખાનપાન, ધર્મ, ભાષા, રીતિ રિવાજ, બોલી, આ સિવાય પણ જોઈએ આપણે તો કે ભૂપુષ્ઠની દ્રષ્ટિએ, ભૂપુષ્ઠ એટલે કે મૃદાવરણ ટૂંકમાં કહીએ તો આપણે મૃદાવરણની શીખી ગયા છીએ, બરાબર? તો એ પણ કેવું છે, એનું ભૂપુષ્ઠ પણ અલગ છે. ક્યાંક ઉચ્ચ પ્રદેશો જોવા મળે, ક્યાંક ડુંગરો જોવા મળે, ક્યાંક ખીણ જોવા મળે, ક્યાંક ઝરણાઓ જોવા મળે તમને. તો આ બધી જ પ્રકારની ભૂપુષ્ઠ પણ તમને ભારત દેશની અંદર જોવા મળશે. પછી તો કે બધા જ પ્રકારની ઋતુઓનો અનુભવ પણ ભારતની અંદર થાય છે. તો અલગ અલગ પ્રકારના વિસ્તારમાં આબોહવા છે, ભૂપુષ્ઠ છે, આ સિવાય વન્ય જીવો છે, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, પંખીઓ, ઘણું બધું તમને અહીંયા ભારત દેશમાં અલગતા જોવા મળે છે. તો ટૂંકમાં બીજા દેશોની સરખામણીએ આપણા દેશ આ બાબતમાં અલગ પડે છે કે આપણો દેશ છે એ ઘણી બધી વિવિધતા ધરાવતો હોવા છતાં પણ વિવિધતામાં પણ એકતા એમ કે છે. આટલી બધી બાબતોમાં વિવિધતા હોવા છતાં પણ જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે પોતે એકતા પણ બતાવે છે. એનું ઉદાહરણ જોઈએ તો શું છે, તો કે આપણે 15 ઓગસ્ટ હમણાં જ ગઈ, તો કે 15 ઓગસ્ટ જ એનું ઉદાહરણ છે કે સ્વતંત્રતા જ્યારે મેળવવા માટે લોકો અંગ્રેજોની સામે લડતા હતા ત્યારે આપણે કોઈ પણ જાતનો ધર્મ, ભાષા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજને ધ્યાનમાં રાખ્યા વગર શું કર્યું હતું, તો કે બધાએ એક સાથે હિન્દુસ્તાની બનીને અંગ્રેજોની સામે લડત ચલાવી હતી. અને એટલા માટે જ આપણા દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્તિ મળી, બરાબર? તો ત્યારે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી અથવા તો વિસ્તારને અલગ પાડવા જઈએ તો આપણે એકજૂટ બની શકીએ નહીં. એટલે કે જે આ બધી વિવિધતાઓ છે વિસ્તારને લઈને, ધર્મને લઈને, એ બધી જે વિવિધતા છે એ પોતપોતાના વિસ્તાર પૂરતી, ધર્મ પૂરતી હોઈ શકે, પણ જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે બધા ધર્મના લોકો છે, બધા
અલગ અલગ ધર્મ હોય, પહેરવેશ હોય, રીતિ રિવાજ હોય, બધા ધર્મના લોકો છે, આપણે એક સાથે મળીને દેશને જરૂર હોય ત્યારે એક સાથે ઉભા રહીએ છીએ. તો આ વિવિધતામાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. બરાબર, હવે આપણે પાઠની જોઈએ તો શું કે છે આપણને, જુઓ મેં કીધું એમ કે ધર્મ, જાતિ, ભાષા, આર્થિક અસમાનતા વગેરે બાબતોમાં ભિન્નતા ધરાવતો આપણો દેશ છે, અને એના કારણે જ બીજા દેશની સરખામણીમાં આપણો દેશ છે શું છે, તો કે અનોખી ઓળખ ધરાવે છે. એટલે કે બીજા દેશની સરખામણીમાં એ બાબત જ છે કે જેના કારણે લોકો આપણા દેશમાં ફરવા માટે કે બધું જોવા માટે શું થાય છે, આકર્ષાય છે. કારણ કે આખા આપણા દેશમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ધર્મ પાળતા, રીતિ રિવાજો ધરાવતા કે રહેણી કહેણી ધરાવતા લોકો તમને જોવા મળશે. ખોરાક, તહેવાર, રીતિ રિવાજ, પોશાક, આ ઉપરાંત અનેક બાબતોમાં સમાજ જીવનમાં આપણે ત્યાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ આપણે જોઈએ. શું કહે છે કે આપણા દેશમાં ઘણી બધી ભિન્નતાઓ તો છે જ, પરંતુ એ ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા આપણે કેવી રીતે જાળવી શકીએ, તો આપણે એના માટે શું કરી શકીએ એ આપણે જોવું પડે. બરાબર, દેશમાં ઘણી બધી ભિન્નતા છે, એ ભિન્નતાને લઈને જો આપણે ભેદભાવ રાખવા લાગીએ તો દેશના વિકાસમાં એ અવરોધક સાબિત થાય. બરાબર છે કે જુદા જુદા ધર્મ પાળતા લોકો તો છે જ, પણ જો આપણે અલગ અલગ ધર્મ પાળતા લોકો એકબીજાની સાથે ઝઘડો કરવા માંડીએ તો શું થાય, તો કે આપણું જ નુકસાન છે. આપણે જ એકબીજાની સાથે ઝઘડો કરીએ, આપણા જ દેશનું આપણે નુકસાન કરીએ, તો બીજા દેશના લોકોને ફાયદો છે ને આપણા દેશના લોકોને અને આપણા દેશને બધાને શું છે, નુકસાન છે. માટે અલગ અલગ ધર્મ, ભાષા, રીતિ રિવાજ હોવા છતાં આપણે એક દેશના રહેવાસીઓ, એક દેશના એક જ માળાના, આપણે કેમ કહીએ કે એક જ જે માળા છે એના મોતી કહેવાઈએ, તો શું કરવું જોઈએ, તો કે સાથે મળીને હળી મળીને રહેવાથી આપણો વ્યક્તિગત વિકાસની સાથે સાથે આપણે સમાજ ના વિકાસમાં પણ, દેશના વિકાસમાં પણ આપણો ફાળો આપણે નોંધાવી શકીએ. જો આપણે ભેદભાવ ભૂલી અને જ્યારે પણ સમાજને દેશને આપણી જરૂર હોય ત્યારે એકજૂટ બની જઈએ તો એ વિવિધતામાં એકતા છે એ દેશમાં ખૂબ દીપી ઉઠે છે. હવે તમને એમ કે છે કે વિચારો, શું વિચારવાનું કે છે, જુઓ તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતમાં ભિન્ન હશે, એમ છતાં તમે તેના મિત્ર કેવી રીતે બની ગયા. શું કહે છે કે તમે તમારા બાળ જે વર્ગના વિદ્યાર્થીઓ હોય, આપણા વર્ગમાં આપણે 35 હોય, 40 હોય, 45 ની સંખ્યા હોય, તો આ બધા જ જે વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ હોય, એમ કે છે બધા એક સરખા વિદ્યાર્થીઓ ભણવા માટે સ્કૂલમાં આવતા નથી. દરેક બાબતમાં જુદા હોય. કઈ કઈ બાબતોમાં જુદા હોય, તો કે કોઈ હોશિયાર હોય ભણવામાં, કોઈ નબળો હોય, કોઈ મધ્યમ હોય, પછી કોઈ દેખાવમાં રૂપાળો હોય, કોઈ ઘવર્ણો હોય, કોઈ શ્યામ હોય. બરાબર છે, દેખાવ અલગ છે. પછી જેમ કે અલગ અલગ જોવા જઈએ તો વિસ્તાર મુજબ ધર્મ અલગ અલગ હશે. કોઈ હિન્દુ ધર્મનો છોકરો આવતો હશે, કોઈ ઇસ્લામ ધર્મનો હશે, કોઈ ખ્રિસ્તી ધર્મનો હશે, તો અલગ અલગ ધર્મનો હશે. પણ એમ છતાં એમ કહે છે કે તમે એની સાથે મિત્ર બની જશો, સાથે મળીને નાસ્તો કરશો, હરશો ફરશો, સાથે રમશો, તો તમારો મિત્ર કેમ બની જાય છે એમ કહે છે. કારણ કે આપણે એક દેશના નાગરિકો છીએ, એની સાથે તમારે જે તમારો મિત્ર બને છે એની સાથે તમારો સ્વભાવ છે શું છે, મેચ થતો. બરાબર, રમત ગમતનો બંનેને સાથે શોખ હોય, ભણવાનો બંનેને સાથે શોખ હોય, તો અમુક બાબતો છે જે આપણી એક સરખી છે એના કારણે તમે એની સાથે શું થઈ જાઓ છો, મિત્ર બની જાઓ છો. તો આપણે મિત્ર બનતા પહેલા એમ જોતા નથી કે ક્યાં ધર્મનો છે, ક્યાંથી આવે છે, કઈ ભાષા બોલે છે, તો એવું જોયા વગર આપણે એકબીજાના દોસ્ત બની જતા હોઈએ છીએ. તો ટૂંકમાં એમ કહે છે કે અલગતા હોવા છતાં પણ આવી રીતે ભેદભાવ ભૂલીને જ આપણે એકબીજાની સાથે ભાઈચારાની જેમ જ રહેવું જોઈએ. ત્યાર પછી કહે છે કે ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના કોઈ પણ દેશમાં ભાગ્યે જ જોવા મળે છે. વિવિધતાના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાત થી લઈને અરુણાચલ પ્રદેશ સુધી, ગુજરાત થી લઈને પશ્ચિમ થી અરુણાચલ પૂર્વ સુધી અને ઉપર કશ્મીર થી લઈ નીચે કન્યાકુમારી સુધી છે. શું કહે છે કે દેશવાસીઓમાં રંગ, રૂપ, ખોરાક, પોશાક, રહેઠાણ બધી બાબતોમાં ભિન્નતા રહેલી છે. બરાબર, કે ઉપર તમે કશ્મીર જાઓ તો કશ્મીરના લોકોનો ખોરાક, પોશાક, રહેઠાણ બધું બદલી જાય.
નીચે અરુણાચલ પ્રદેશ ની વાત કરીએ તો ત્યાં રહેતા લોકોનો ખોરાક, પોશાક, રહેઠાણ, રીતિ રિવાજો, પરંપરાઓ, રહેવાના મકાનો, બધું શું થાય તો કે અલગ અલગ બધું હોવા છતાં આપણા દેશમાં આપણે સંપીને રહીએ છીએ. જ્યારે પણ દેશને જરૂર હોય છે ત્યારે બધા પોતાનો ધર્મ, ભાષા, રીતિ રિવાજો બધું ભૂલીને શું કરે છે તો કે દેશ માટે ભાઈચારાની ભાવના પોતે વ્યક્ત કરી અને દેશ માટે હંમેશા હિન્દુસ્તાની બનીને ઉભા રહી જાય છે. જેમ કે સરહદ ઉપર આપણા બધા જે વીરો છે એ લડવા માટે જાય છે તો એ લોકોને અલગ અલગ ધર્મ કે રીતિ રિવાજ કે ભાષા પ્રમાણે અલગ અલગ રખાતા નથી. માત્ર એ એક ભારતીય દેશવાસી છે, ભારતનું રહેવાસી છે એમ વિચારીને જ માત્ર એને ગમે તે ટ્રેનિંગ એક્સવાયઝેડ રહેવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. તો ટૂંકમાં ગમે તે ધર્મ ભાષાના હોવા છતાં પણ આપણે એક ભારતીય છીએ એ ક્યારેય આપણે ભૂલવું જોઈએ નહીં. હવે જે આ બધી અલગ અલગ ધર્મ આપણે કીધું કે વિવિધતાઓ આપણા દેશમાં છે તો એમાં અલગ અલગ વિવિધતાઓ છે એને આપણે પોઈન્ટ વાર નજર ફેરવીશું કે કેવી કેવી ભિન્નતાઓ આપણા દેશમાં છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો ધર્મ છે કે ધર્મની બાબતમાં ભિન્નતા કઈ કઈ બાબતમાં આપણે ભિન્નતા છે એમાં ધર્મ છે. તો ધર્મની બાબતમાં આપણા દેશમાં ઘણી બધી ભિન્નતા છે. કેવી કેવી? તો કે આપણા દેશમાં ઘણા બધા ધર્મ પાળતા લોકો વસે છે. કયા કયા યાદ રાખવાનું છે? તો કે હિન્દુ, ઇસ્લામ, શીખ, પછી છે પારસી, પારસી અને જર્થોસ્તી, બે ધર્મ એક છે. તમે જર્થોસ્તી શબ્દ પણ વાપરી શકો છો, પારસી શબ્દ પણ વાપરી શકો છો. પારસી છે અને યહૂદીઓ છે. તો આટલા ધર્મ પાળતા લોકો છે આપણા ભારત દેશની અંદર વસે છે. ટૂંકમાં કહીએ તો મોટા ભાગના ધર્મ પાળતા લોકો આપણા ભારતમાં છે. ટૂંકમાં એમ કે છે કે આપણા દેશમાં વિવિધ ધર્મના આસ્થા ધરાવતા લોકો રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં આપણે સૌ સાથે મળીને રહીએ છીએ અને સૌને ધર્મનું આચરણ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. એટલે એમ કે છે કે ગમે તે ધર્મ તમે આપણા દેશમાં પાડી શકો છો. એવું નથી કે હિન્દુ ધર્મ પાડવો પડે, તમને પારસી ધર્મ કોઈ ન પાડવા દે. ટૂંકમાં પહેલાના સમયગાળા દરમિયાન રાજાઓ જે ધર્મના હોય એ ધર્મને વધારે મહત્વ આપવામાં આવતું અને બીજા ધર્મના લોકોને શું કરતા, એને હેરાન કરતા લોકો, અને એના ધર્મનો પોતે ત્યાગ કરી અને એનો જે ધર્મ છે એ સ્વીકારે એ માટે એને ફરજિયાતપણે જોર જુલમથી ધર્મ પરિવર્તન કરવા માટે જોર જુલમ કરવામાં આવતું ટૂંકમાં. પરંતુ આપણે ત્યાં એવું છે નહીં, કોઈ પણ જાતનો ધર્મ હોય તો એની સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. તમે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોય તો એ ધર્મનો તમે પ્રચાર પ્રસાર પણ કરી શકો છો. જેમ કે હિન્દુ ધર્મ છે તો હિન્દુ ધર્મનો હું પ્રચાર પ્રસાર કરી શકું કે હિન્દુ ધર્મમાં આવી આવી બાબતો સારી છે, આવી આવી બાબતો તમે અપનાવી શકો છો. પરંતુ હું કોઈને હિન્દુ ધર્મ પાળવા માટે ફોર્સ કરી શકું નહીં. તમે તમારા ધર્મનું અનુકરણ કરી શકો છો, બીજા લોકોને એ ધર્મનું જ્ઞાન આપી શકો છો, એનો ફેલાવો કરી શકો છો તમારી ઈચ્છા મુજબ. આ સિવાય આપણે આપણા ધર્મના મંદિરો છે, મસ્જિદો છે, ખ્રિસ્તી લોકો ચર્ચ છે, પોતાની ઈચ્છા મુજબ દેશમાં બનાવી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ ધર્મનું પાલન પણ પોતે કરી શકે છે. એ માટે કોઈ પણ જાતનું બંધન છે એ આપણા દેશમાં લગાવેલું નથી. એટલે કે બધા જ ધર્મના લોકોને સમાન દ્રષ્ટિથી, સમાન અધિકારો, સમાન ફરજો અને સમાન રીતે સમાન દ્રષ્ટિથી જોવામાં આવે છે. ટૂંકમાં આટલા અલગ અલગ ધર્મ ધરાવતા આપણા દેશમાં લોકો રહેતા હોવા છતાં બધા ધર્મના લોકોને પોતપોતાની પરંપરાઓ, પોતપોતાના ઈશ્વર છે, અલ્લાહ છે, તો બધાને પોતપોતાના જે આસ્થા હોય એ અનુસાર પોતાને ધર્મનું પાલન કરવાની છૂટ આપવામાં આવેલી છે. જેના કારણે આપણા દેશના લોકો સંપીને અને હળીમળીને રહે છે. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ કે અહીંયા સુધી આપણે છેલ્લે શું વાત કરી તો કે આપણા દેશમાં બધા જ પ્રકારની વિવિધતા જોવા મળે છે. કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો આપણે ખબર હોવી જોઈએ કે ખોરાક, પોશાક, રહેઠાણ, રીતિ રિવાજો, પરંપરાઓ, ધર્મ, કોઈ પણ વિવિધતા છે તમે આમાંથી 7 થી 8 પોઈન્ટ યાદ રાખવા પડે પછી તમે એમ લખી શકો કે વગેરે વિવિધતા જોવા મળી છે. ભૂપુષ્ઠની દ્રષ્ટિએ છે, વન્ય જીવોની દ્રષ્ટિએ છે, પશુ પંખી, તો બધી બાબતોમાં આપણા દેશની અંદર વિવિધતા જોવા મળે છે. હવે એની અંદર વાત કરીએ તો એમ કે છે કે આપણે ધર્મ એક પોઈન્ટ જોયો કે ધર્મમાં
કેવી રીતે વિવિધતા, તો કે ક્યાં ક્યાં ધર્મના લોકો આપણા દેશમાં રહે છે, તો એ આપણે ખબર હોવી જોઈએ. ક્યાં ક્યાં ધર્મના લોકો, તો કે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, યહૂદી, આટલા ધર્મના લોકો છે. શીખ, સોરી એક શીખ રહી ગયું છે, બરાબર. શીખ, હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, જસ્તુસી અથવા પારસી, શીખ અને યહૂદી ધર્મ પાળતા લોકો આપણા દેશમાં વસે છે, બરાબર. આ સાથે તમે એમ કહી શકો કે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં ભિન્નતાની સાથે તમને એકતાના દર્શન થતા પણ જોવા મળશે. અને કોઈ પણ ધર્મના લોકોને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની કે કોઈ પણ આપણે આરતી કરતા હોય, પૂજા પાઠ અર્ચના કરવાની કોઈ પણ જાતની મનાઈ કરવામાં આવતી નથી. પોતાની પરંપરા છે, પોતાનો ધર્મ છે, રીતિ રિવાજો છે, એને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ કે નવરાત્રી હોય હિન્દુ ધર્મનો, તો એ પોતાના ધર્મના લોકો ધામધૂમથી એને ઉજવી શકે છે. દિવાળી હોય તો ઉજવી શકે છે. એવી જ રીતે ઇસ્લામ ધર્મના લોકો છે, તો એ લોકો પોતાનો મોહરમ છે, ઈદ છે, તો એ ધામધૂમથી ઉજવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો છે, નાતાલ છે, તો એને ધામધૂમથી ઉજવતા હોય. તો બધા પોતપોતાના ધર્મ મુજબ જે જે આસ્થા છે, જે પોતે માનતા હોય એ મુજબ એને જીવવાનું, એને એને પરંપરાઓને નિભાવવાનો પૂરેપૂરો અધિકાર છે આપણા દેશમાં આપવામાં આવેલો છે, બરાબર. હવે એને આગળના બાબતોની ભિન્નતા કઈ કઈ બાબતોમાં જોવા મળે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું.